गुड मॉर्निंग दीकरियो वाली दीकरियो आपणे यूनिट 8 छे एना बे पेरेग्राफ लास्ट सेशन में करेला आजे आपणे यूनिट 3 करी रह्या छीए मधमाखीओ वर्कर्स जे वंडरफुल वर्कर्स तरीके अद्भुत कारीगरों तरीके ओळखाय छे तो एना विषेनो यूनिट छे मधमाखीओ विषेनी खूब सुंदर माहिती आपणने आ यूनिटमांथी मळी रही छे तो आपणे थर्ड पेरेग्राफ जोईए बराबर ध्यान आपजो द एक्सप्लोरर बीज टेल देर सीस्टर्स अबाउट डायरेक्शन एंड डिस्टन्स ऑफ फ्लावर्स थ्रू डेफिनाइट मूवमेंट्स विच वी कैन कॉल डांसीस एक्सप्लोरर बीज एटले जे बधुं खोड़वा जाए शोधवा जाए ये माखीओ है ये बहनों ने दिशा विषे कहे छे बीजी माखीओ एनी बहनों छे एने दिशा विषे माहिती आपे छे अने अंतर विषे माहिती आपे छे ओ फ्लावर्स फूलोनुं अंतर के अहींथी केटला दूर छे दरेक फूल एना विषे माहिती आपे छे तो तमने एम थाय के बोली तो शके नहीं माणसोनी जेम तो कई रीते माहिती आपती हशे तो के थ्रू डेफिनाइट मूवमेंट्स चोक्कस प्रकारनुं हलनचलन करीने विच वी केन कॉल डांसीस के जेने आपणे नृत्य कही शकीए छीए ए नृत्यनी अलग अलग अदाओ करे छे अने ए रीते एनी जे साथे जे बहनो माखीओ छे एने माहिती आपे छे ए राउंड डांस सजेस्ट दैट द फ्लावर्स आर क्वाइट नियर गोड गोड नृत्य एवं सूचन करे छे के फूलो छे ए तद्दन नजीक छे द सफल डांस सजेस्ट दैट सफल नामनो डांस छे एवं सूचन करे छे के ध बीज शुड बी रेडी फॉर अ लॉन्ग फ्लाइट मधमाखीઓએ શુડ બી રેડી તૈયાર રહેવું જોઈએ ફોર એ લોંગ ફ્લાઇટ લાંબું ઉડ્ડયન કરવા માટે તૈયાર રહેવું જોઈએ એટલે સફળ ડાન્સ બતાવે દીકરીઓ કે ફૂલો ઘણા દૂર છે તમારે લાંબું ઉડવું પડશે ગોળ ગોળ ડાન્સ એવું બતાવે કે ફૂલો એકદમ નજીક છે ગોળ 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 ઘૂમે તો સર્ટેન અધર મૂવમેન્ટ્સ આર ઓલ્સો યુઝ ટુ ઇન્ડિકેટ ઇવન ધ ડાયરેક્શન ઓફ ધ નેક્ટર સોર્સ ઓફ ફ્લાવર્સ કેટલું સરસ બેટા કહે છે જુઓ ચોક્કસ પ્રકારનું હલનચલન આર ઓલ્સો યુઝડ એનો પણ ઉપયોગ કરવામાં આવે છે મધમાખીઓ દ્વારા ટુ ઇન્ડિકેટ એટલે એવું સૂચવવા માટે કે ઇવન ધ ડિરેક્શન ઓફ ધ નેક્ટર સોર્સ ઓફ ફ્લાવર્સ ફૂલોના જે સ્રોત છે જેમાંથી અમૃત રસ મેળવવાનો છે એની દિશા કઈ બાજુ છે એ પણ એમ કે એ લોકો સૂચન કરે છે નાવ લેટ અસ લુક ઇન ટુ ધેર આઈઝ ચાલો હવે આપણે તેની આંખોમાં જોઈએ બીજ શુડ હેવ ફાઇવ આઈઝ માખીઓને પાંચ આંખો હોય છે ટુ કમ્પાઉન્ડ વન્સ એન્ડ થ્રી સિમ્પલ વન્સ બે કમ્પાઉન્ડ એટલે કે જટિલ આંખો હોય છે અને ત્રણ સાદી આંખો હોય છે ધ સરફેસ ઓફ અ કમ્પાઉન્ડ આઈઝ ઓફ અ વર્કર બીઝ હેઝ નિયરલી 5000 હેક્ઝાગોનલ ફેસેટ્સ શું કહે છે દીકરીઓ ધ સરફેસ ઓફ આ કમ્પાઉન્ડ આઈઝ ઓફ આ વર્કર બી કામદાર માખીની જે જટિલ આંખ છે એની સપાટી હેઝ નિયરલી 5000 હેક્ઝાગોનલ ફેસેટ્સ 5000 હેક્ઝાગોનલ એટલે ષટકોણીય ષટકોણીય એટલે જે છ ખૂણાવાળા આ જે આપણે દોરીએ તો એ છ ખૂણાવાળા પાસાઓ હોય છે વિચાર કરો દીકરીઓ તમારી આંખો પોળી થઈ જશે આ જાણીને કે કામદાર માખીની અઘરી જે જટિલ આંખ છે એની સપાટી ઉપર 5000 ષટકોણીય ખાનાઓ હોય છે આપણે માખી કેટલી આપણા નખથી પણ નાની અને એની એક આંખ એમાં 5000 ષટકોણીય ખાનાઓ પાસાઓ વેર એઝ ડ્રોન હેવ અબાઉટ 8000 જ્યારે માખાઓ હોય છે એને એક આંખમાં 8000 પાસાઓ હોય છે બટ સરપ્રાઇઝિંગલી બીઝ આર પુઅર ઇન આઇડેન્ટિફાઈંગ કલર્સ પણ આશ્ચર્યની વાત એ છે કે માખીઓ છે એમના રંગો શોધવા માટે નબળી હોય છે અહીંયા પુઅર એટલે ગરીબ નહીં પણ અમુક રંગ શોધવા માટે નબળી હોય છે દે કેન આઇડેન્ટિફાઈ બ્લુ યલો એન્ડ વ્હાઇટ કલર્સ ઓનલી માખીઓ ફક્ત બ્લુ પીળો અને સફેદ કલર જ ઓળખી શકે છે દે કેન નોટ સી ધ રેડ કલર એટ ઓલ
लाल कलर तो बिल्कुल तेवो ओळखी सकती नथी। दीकरियो एमसीक्यू छे खास तैयार करजो, एमसीक्यू पर थी ज लखाण लखवाना जे बधा प्रश्नों छे आपणे समझिए। वॉट डू द एक्सप्लोरर बीज इंडिकेट थ्रू डांसिस। एक्सप्लोरर बीज एटले के जे फरनार माखीओ छे ए नृत्य करीने शू सूचवे छे, तो दीकरियो एनो आंसर जोईए। द एक्सप्लोरर बीज इंडिकेट द डायरेक्शन एंड डिस्टन्स ऑफ फ्लावर्स थ्रू डांसिस। जे शोधनार माखीओ छे ए नृत्य द्वारा फूलोनू अंतर अने दिशाओ दर्शावे छे। इंडिकेट एटले दर्शावू। सेकंड, वॉट डज अ राउंड डांस सजेस्ट। गोल डांस छे शेनू सूचन करे छे, तो ए राउंड डांस सजेस्ट दैट द फ्लावर्स आर क्वाइट नियर। गोल नृत्य सूचन करे छे कि फूलो तद्दन नजीक छे। वॉट डज अ शफल डांस सजेस्ट। सफल डांस छे शेनू सूचन करे छे, तो ए शफल डांस सजेस्ट दैट। सफल डांस सूचन करे छे कि द बीज शुड बी रेडी फॉर अ लॉन्ग फ्लाइट। माखीओए लांबू उड्डयन करवा माटे तैयार रहेवू જોઈએ, રેડી તૈયાર રહેવું જોઈએ। ફોર્થ ક્વેશ્ચન, હાઉ મેની આઈઝ ડુ ધ બીઝ હેવ। માખીઓને કેટલી આંખો હોય છે, તો દીકરીઓ આપણે એનો આન્સર જોઈએ। ધ બીઝ હેવ ફાઇવ આઈઝ, માખીઓને પાંચ આંખો હોય છે। ટુ કમ્પાઉન્ડ આઈઝ એન્ડ થ્રી સિમ્પલ આઈઝ, બે જટિલ આંખો એટલે રચનામાં થોડી અઘરી એવી આંખો, એન્ડ થ્રી સિમ્પલ આઈઝ અને ત્રણ સાદી આંખો। પાંચમો ક્વેશ્ચન, વોટ ડુ યુ નો એબાઉટ એ કમ્પાઉન્ડ આઈ ઓફ અ વર્કર બી। કામદાર માખીની જટિલ આંખ વિશે તમે શું જાણો છો, તો ધ સરફેસ ઓફ અ કમ્પાઉન્ડ આઈ ઓફ અ વર્કર બી હેઝ નિયરલી 5000 હેક્ઝાગોનલ ફેસેટ્સ। કામદાર માખીની જટિલ આંખની સપાટી વિશે આપણે એ જાણીએ છીએ કે તેમાં લગભગ 5000 ષટકોણીય પાસાઓ હોય છે। વોટ ડુ યુ નો એબાઉટ એ કમ્પાઉન્ડ આઈ ઓફ આ ડ્રોન, માખાની જટિલ આંખ વિશે તમે શું જાણો છો, તો સરફેસ ઓફ ધ કમ્પાઉન્ડ આઈ ઓફ આ ડ્રોન હેઝ નિયરલી 8000 હેક્ઝાગોનલ ફેસેટ્સ। માખાની જટિલ આંખની સપાટી ઉપર લગભગ 8000 ષટકોણીય પાસાઓ હોય છે। વિચ કલર્સ કેન ધ બીઝ આઈડેન્ટિફાય, માખીઓ કયો કલર ઓળખી શકે છે, તો ધ બીઝ કેન આઈડેન્ટિફાય બ્લુ, યલો એન્ડ વ્હાઇટ કલર। માખીઓ બ્લુ, પીળો અને વ્હાઇટ કલર, સફેદ રંગ એ ઓળખી શકે છે। વિચ કલર કેન ધ બી નોટ સી એટ ઓલ, માખી તદ્દન કયો કલર ઓળખી શકતી નથી, તદ્દન ના ઓળખી શકતી હોય એવો રંગ કયો છે, તો ધ બીઝ કેન નોટ સી ધ રેડ કલર એટ ઓલ। માખી છે એ લાલ કલર સંપૂર્ણપણે ઓળખી શકતી નથી। હવે દીકરીઓ વોકેબ્યુલરી રેકોગ્નિશન છે એ આપણે જોઈએ। ખાસ સિમિલર મિનિંગ છે ધ્યાન રાખજો, ઘણા બધા છે દીકરીઓ, મોઢે તૈયાર કરજો। સેક્શન એટલે વિભાગ, તો પાર્ટ એટલે ભાગ, એનું સમાનાર્થી છે। ફંક્શન એટલે કાર્ય, તો જોબ, જોબ એટલે નોકરી નહીં પણ અહીંયા કાર્ય। કલેક્ટ એટલે એકઠું કરવું, ભેગું કરવું, તો ગેધર એકઠું કરવું। ચેઝ એટલે પીછો કરવો, રન આફ્ટર એટલે ની પાછળ પડવું। લેબર એટલે મજૂરી કરવી, તો હાર્ડવર્ક, હાર્ડવર્ક એટલે સખત મહેનત, સખત મહેનતને આપણે શું કહી શકીએ, મજૂરી કરવી। એક્સપ્લોર એટલે શોધી કાઢવું, તો સર્ચ, સર્ચ એટલે શોધવું, એક્સપ્લોર એટલે શોધવું। ત્યાર પછી ડિપોઝિટ, ડિપોઝિટ એટલે મૂકવું, સુરક્ષિત રાખવું, તો પુટ એટલે મૂકવું। દીકરીઓ બેંકમાં આપણે મની છે ડિપોઝિટ કરીએ છીએ, પૈસા જમા કરાવીએ છીએ, બેંકમાં એ હંમેશા સુરક્ષિત રહે છે, તો એના માટે શબ્દ છે ડિપોઝિટ। ટ્રાન્સફર એટલે ફેરબદલી કરવી, બદલી કરવી, તો મૂવ, બદલાવવું। ત્યાર પછી સેવરલ એટલે કેટલાક અથવા તો ઘણા બધા, તો મેની, મેની એટલે ઘણા। ડેફિનાઇટ એટલે ચોક્કસ પ્રકારનું, નિશ્ચિત, તો એક્ઝેક્ટ એનું
समानार्थी थशे एक्जेक्ट। इंडिकेट एटले दर्शावू बतावू, तो शो शो एटले दर्शावू अथवा तो बतावू। फेसेट एटले पासा, तो अहीं एनो फेस एनो समानार्थी थशे के ए पासा। स्ट्रक्चर एटले गोठवणी करवी, बांधकाम करवू, तो एनु समानार्थी थशे दीकरीओ फॉर्मेशन, गोठवणी अथवा तो बांधकाम। मिनिमम एटले ओछामां ओछू, तो दीकरीओ एनु विरुद्धार्थी थाय मेक्सिमम एटले वधारे में वधारे, पण अत्यारे तो आपणे समानार्थी करी रह्या छीए, तो मिनिमम एटले ओछामां ओछू, तो एनु समानार्थी थशे ध लिस्ट એટલે ઓછામાં ઓછું, LEST લિસ્ટ એટલે ઓછામાં ઓછું। મેક્ઝિમમ એટલે વધુમાં વધુ, જે હમણાં જ મેં તમને કહ્યું, તો ધ મોસ્ટ એટલે વધારે માં વધારે। સ્પેસ એટલે જગ્યા, તો પ્લેસ એટલે જગ્યા। તો આ બધા જ સમાનાર્થી ખૂબ અગત્યના છે દીકરીઓ, ખાસ તૈયાર કરજો। દરેક યુનિટ છે એ બ્લેકબુકમાંથી ઇંગ્લિશમાં વાંચવું, તેનું ગુજરાતી બે વખત વાંચવું, પેરેગ્રાફ છે એ ઇંગ્લિશનો વાંચવો, તેનું ભાષાંતર કરવું, અને પછી પ્રશ્ન જવાબ કરશો તો ક્યારેય ભૂલાશે નહીં, તમે એકદમ સાચા લખી શકશો। આના તમારે રોકડા માર્ક્સ લઈ લેવા પડે, એસે કે એવું લખો તો એમાં માર્ક્સ ઘણા કપાઈ શકે, પણ આ તો તમારે પેરેગ્રાફમાંથી સાચા શોધીને જવાબ લખવાના છે। જો તમે પરફેક્ટ લખેલા હોય તો પૂરેપૂરા માર્ક્સ મળે, માટે ખૂબ મહેનત કરજો દીકરીઓ, સમાનાર્થી પાકા કરજો લખી લખીને। ઓકે, થેન્ક યુ દીકરીઓ।